મિત્રો, દ્વિજાએ બોલિંગ કરી છે. દ્વિજા, તારો બોલ જે છે એ સીધો વિકેટ કીપરના હાથમાં ગયો છે, તો અહીંયા સ્ટમ્પ હોત તો ક્લીન બોલ્ડ થાત, બરાબર ને? તેવી અદ્ભુત બોલિંગ કરે છે. થેન્ક યુ. તો હું એવું કહેવા માગું છું તમને કે જે મેલ ક્રિકેટર છે એ જ રીતે વિમેન ક્રિકેટર પણ એટલું અદ્ભુત બોલિંગ કરે ને કદાચ મેલ બેટ્સમેનને ક્લીન બોલ્ડ કરી શકે. મારો સવાલ એ છે કે ક્રિકેટને લઈને જે પેશન અને ક્રેઝ છે, તમે કેપ્ટન છો, ઓકે, ક્રિકેટને લઈને જે ક્રેઝ અને પેશન છે, પહેલાંના સમય કરતાં અત્યારે થોડો જુદો અને ફરક પણ છે. મેં જોયું કે બહુ મોટી સંખ્યામાં તમે ગર્લ્સ અહીંયા રમો છો, એના વિશે વાત કરો. પહેલાં કેવું હતું કે ક્રિકેટ કે કંઈ એવું આમ છોકરીને આમ કહે ને રમવા માટે એવું કોઈ પ્રોત્સાહિત નહોતું કરતું, પણ જેમ જેમ સમય ગયો એવી રીતે પહેલાં થોડાક આવ્યા, પછી વધારે વધારે અત્યારે એટલી બધી છોકરીઓ છે ક્રિકેટ માટે જેમના માટે પેશન ક્રેઝ. હજી ઘણી જગ્યાએ એવું છે કે એ છોકરીઓ ક્રિકેટ ના રમી શકીએ, પણ એવું નથી. અહીંયા ઘણી બધી છોકરીઓ છે, બહુ મોટી સંખ્યામાં છોકરીઓ રમે છે, એમનું પેશન છે, એમનું ક્રેઝ છે, બહુ બધું છે. ટુર્નામેન્ટથી શું બેનિફિટ મળશે? કોચિંગ તો તમે લો છો, આ જે ટુર્નામેન્ટ ચાલી રહી છે, ટુર્નામેન્ટથી તો બધાનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. મારું સપનું છે ક્રિકેટર બનવું અને આગળ જવું છે અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે. ઓકે. હું ક્રિકેટના મેદાનમાં છું અને મેદાનમાં ગુજરાતની દીકરીઓ રમે છે. ગુજરાતની દીકરીઓને જો તમે મોકો આપો તો તે મેદાનમાં પણ મેદાન મારી શકે છે. ગાંધીનગરમાં સૌ પ્રથમવાર વુમેન્સ ક્રિકેટ કપ રમાઈ છે અને મહિલા ક્રિકેટની વાત આવે ત્યારે પહેલાં એવું માનવામાં આવતું કે પુરુષોની સરખામણીમાં પ્રાધાન્ય મળતું નથી, અન્યાય થાય છે. પણ આજકાલ આપણે જે રીતે જોઈએ છીએ એ પ્રકારે મહિલા ક્રિકેટને પણ એટલું જ પ્રોત્સાહન મળી રહ્યું છે, એટલી ફી પણ મળી રહી છે. જેમ વિરાટ કોહલીને મળે એટલી જ મહિલા ક્રિકેટરને પણ મળે છે. તો એના વિશે થોડી વાતચીત કરવી છે. અને હું જ્યારે અહીંયા એક મેચ ચાલી રહી છે ટુર્નામેન્ટની, એ મેચ જોવા પણ આવ્યો હતો અને કવરેજ પણ કરીશ, કારણ કે એક પત્રકાર તરીકે મારી ફરજ છે કે મહિલા ક્રિકેટને હું પ્રોત્સાહન આપું. હરપ્રિયા પટેલ જેવો કોચ છે, રણજી મેચ પોતે પણ રમી ચૂક્યા છે અને અત્યારે ખેલાડી તૈયાર કરે છે, એમની સાથે વાતચીત કરવી છે. ગુજરાતી હોય ને ત્યારે હંમેશા પૈસાની વાત કરે, ફાયદાની વાત કરે, પણ હું ફાયદો એટલા માટે બોલ્યો, ફીની મેં વાત કરી છે કે આપણે લોકોને વધારે અવેર કરવા છે કે શા માટે એમની દીકરીઓ ક્રિકેટ રમવું પડે, એવું સમજાવવા માંગુ છું. એ બધી વાતચીત કરીશું, પણ આ ટુર્નામેન્ટ વિશે મેં થોડીક વાત કરી છે, તમે આ ટુર્નામેન્ટ વિશે વાત કરો. હેલો, આ ગાંધીનગરમાં આપણે પહેલી વખત ગર્લ્સની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને જે બહુ મોટી વાત કહી શકાય આપણા માટે, બહુ જ મોટી વાત કહી શકાય, કેમ કે હું ગાંધીનગરથી જ રિપ્રેઝેન્ટ કર્યું છે ગુજરાતને, તો છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું કે કોઈ જ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ નથી હજી સુધી, કે ના કોઈ એવું કોઈ વિચાર્યું છે કે ઓર્ગેનાઇઝ કરવું જોઈએ. પણ પહેલી જ વખત અહીંયા મારા જે સ્ટુડન્ટ છે એમના પેરેન્ટ્સે એવું વિચાર્યું કે ભાઈ આપણે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીને, સક્સેસફુલી ચાલી રહી છે, આજે 3rd day છે એનો અને ગર્લ્સ વન્ડરફુલી રમી રહી છે. તો ડિટેલ્સમાં આ ટુર્નામેન્ટ વિશે હું એવું કહીશ કે આપણે અહીંયા ગર્લ્સ માટે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ એમાં આપણી જોડે 8 ટીમ છે અને જેમને પાર્ટ લીધો, બરોડા, અમદાવાદ ને ગાંધીનગરની 4 ટીમ છે, એવી રીતે બધી ટીમે કર્યું છે પાર્ટિસિપેટ અને ટુર્નામેન્ટ સારી રીતે ચાલી છે, એ બહુ મોટી વસ્તુ છે. ગર્લ્સ બહુ સારી રીતે રમી રહી છે. હું જયારે પ્રેક્ટિસ કરતી હતી ને ગાંધીનગરમાં, ત્યારે મને ખબર છે 150 છોકરાઓ હતા, 150 boys ની વચ્ચે હું એકલી જ પ્રેક્ટિસ કરતી હતી અને કોઈ જ ગર્લ્સ નહીં. અને ત્યારે મેચિસનો સ્કોપ તો બહુ જ ઓછો હતો, લાઈક બોયઝ જોડે મેચ રમવા મળે બટ 2 ઓવર બોલિંગ મળે કે પછી થોડું બેટિંગ મળે, એવું થોડું થોડું મળતું. પણ હવે તો મને, હું અત્યારે કોચિંગ કરાવું છું, મારી જોડે 50 છોકરીઓ છે, મારી ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડમીમાં હું એઝ અ કોચ વર્ક કરું છું, અહીંયા જ 50 છોકરીઓ છે, મારી 3 ટીમ છે આમાં ટુર્નામેન્ટમાં. તો એ છે ને બહુ અત્યારે આમ મેજિકલ મુમેન્ટ કહી શકાય ગાંધીનગર માટે, ગુજરાત માટે અને ઇન્ડિયન ક્રિકેટ માટે બહુ મેજિકલ મુમેન્ટ છે આ. તો ટુર્નામેન્ટ તો ચાલી રહી છે, લીગ મેચિસ છે, બધાને 3-3 અમે લીગ મેચ આપી છે અને છોકરીઓ બહુ જ પરફોર્મ જે કરી રહી છે. આજે એક ટીમે 318 રન માર્યા છે 30 ઓવરમાં. એટલે ટૂંકમાં હવે દીકરીઓ પણ દીકરા જેટલી જ સક્ષમ છે, બરાબર ને? એમને ચાન્સ મળ્યો છે તો એ પ્રૂવ કરી રહ્યા છે અને એ ચાન્સ મળવા પાછળનું રીઝન છે કે પેરેન્ટ્સ એક્ટિવ થઈ રહ્યા છે, પેરેન્ટ્સ સમજી રહ્યા છે. ઇવન ગર્લ્સ બી હવે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ લઈ રહી છે. મોસ્ટલી ગર્લ્સને પહેલાં કેવું હતું કે ગર્લ્સ વાળા
થિંગ્સ ગમે, એમને મોડલિંગ કરવું કે પછી એક્ટિંગ કરવી કે એવા બધા ફિલ્ડ ગમતા, હવે એમને ક્રિકેટ ગમી રહ્યું છે. ક્રિકેટનું પેશન આવી ગયું છે અને એનું સૌથી મોટું ઇફેક્ટ એનાથી પડી છે મીડિયાથી. એ જે મીડિયા, ઇન્ટરનેટ, અત્યારે જે સોશિયલ મીડિયાના જે માધ્યમો છે એનાથી જે જોવે છે ગર્લ્સને ક્રિકેટ રમતા, એનાથી ઇન્સ્પાયર થઈને આવે છે ગર્લ્સ. અને એટલી બધી ગર્લ્સ છે કે ગર્લ્સમાં બોયઝ જેટલું કોમ્પિટિશન થઈ ગયું છે. બિલકુલ બિલકુલ. પહેલા બોયઝના સિલેક્શનમાં આખું ગ્રાઉન્ડ ભરાઈ જતું, અત્યારે સેમ ગર્લ્સમાં એવી હાલત છે, સિલેક્શન હોય તો આખું ગ્રાઉન્ડ ભરીને ગર્લ્સ આવે એમ. તમે મીડિયાની વાત કરી છે તો હંમેશા મીડિયા ઉપર એવો આરોપ લાગતો પહેલા કે ભાઈ મેલ ક્રિકેટને જે પ્રાધાન્ય મળે છે, એનું કવરેજ હોય, એનું ટેલિકાસ્ટ બ્રોડકાસ્ટિંગની વાત હોય સ્પોર્ટ્સ ચેનલોમાં, કે પછી ફી આપવાની વાત હોય બોર્ડ તરફથી, તો હંમેશા મહિલાઓને અન્યાય થયો એવું માનવામાં આવતું અને એવો આરોપ પણ થયો, એમાં મીડિયા પણ બાકાત નહોતું. હાલ શું સ્થિતિ છે? હું કરિયરની રીતે આ સવાલ કરું છું કે કોઈએ કોઈની દીકરી, કોઈની ડોટર સારું રમતી હોય, ક્રિકેટ ને ક્રિકેટર બનવું હોય તો શા માટે બનવું જોઈએ? મને યાદ છે હું રમતી ત્યારે મારી મેચ ફીઝ 1000 રૂપીઝ હતી પર મેચ, રણજી મેચ ડોમેસ્ટિક ક્રિકેટની, અને વુમન્સની એ વખતે મેચ ફીઝ હતી 1 લાખ રૂપીઝ, એનાથી વધારે નહોતી મળતી. બટ 2 વર્ષ પહેલાં બીસીસીઆઈ એવો રૂલ્સ લાવ્યો કે ભાઈ ઇક્વલી મેનેજ કરવામાં આવશે બંનેને. હમણાં ગર્લ્સમાં ઇન્ડિયન ટીમમાં તમે જોવા જાઓ ને તો બોયઝને ટેસ્ટ મેચમાં 15 લાખ રૂપીઝ પર મેચ મળે છે, તો સામે ગર્લ્સને બી એટલા જ મળે છે. એમને વન ડેમાં 6 લાખ રૂપીઝ મળે છે, તો ગર્લ્સને એટલા જ મળે છે. તો કરિયર તો આમાં એકદમ સેટ જ છે, જો તમે ટેલેન્ટ છે ને તમે મહેનત કરાવો છો ને ઇન્ડિયા સુધી પહોંચે છે તો તો એમનું ફાઇનાન્શિયલી કરિયર તો સેટ જ છે. પ્લસ એની સાથે ગવર્મેન્ટ જોબ્સ, સ્પોર્ટ્સ કોટામાં રેલવે છે, રેલવેની ટીમ્સ થી ગર્લ્સ રિપ્રેઝેન્ટ કરતી હોય છે, કે આપણું ડિફેન્સ છે એની અંદર એ લોકો જોબ એમને મળતી હોય છે, તો કરિયર એમનું સેટ છે. અને હવે બહુ જ ચાન્સ છે કેમ કે કોમ્પિટિશન વધી છે, પણ જે રેર ટેલેન્ટ છે, જેનામાં નેચરલ ટેલેન્ટ છે અને જે બહુ સુંદર રમી રહ્યા છે, એમના માટે તો ફિલ્ડ એકદમ ઓપન છે, લાઈફ આખી સેટ છે એમના માટે. તો બીસીસીઆઈ આજે ગર્લ્સને ઇક્વલી મેનેજ કર્યા છે, બહુ બેસ્ટ છે, એનાથી જ આખું ક્રિકેટ બદલાઈ ગયું છે. લગભગ 2-3 વર્ષમાં તો આ ફીઝના લીધે, ફાઇનાન્શિયલ સપોર્ટના લીધે ક્રિકેટ બદલાઈ ગયું છે, તો એ ફરક પડ્યો છે એટલો. એટલે કમસે કમ ફિટનેસની વાત કરીએ તો લાઈફમાં પણ ક્રિકેટ રમેલું જે છે એ ફાયદામાં તો રહેશે જ ને? બહુ જ ફાયદામાં રહેશે. આઈ થિંક ફિઝિકલ ફિટનેસની વાત તો હું પછી કરીશ, પણ મેન્ટલ ફિટનેસ તો ગજબની વધે છે. કેમ કે સ્પોર્ટ્સ છે એ કોઈ બી બાળકને પહેલાં ડિસિપ્લિન શીખવાડે છે, મેન્ટલ ટફનેસ શીખવાડે છે. તો એનાથી છોકરાઓ શું છે, લાઈફમાં કોઈ બી સિચ્યુએશન હોય એમાં એ સિચ્યુએશનમાં એ લોકો કેવી રીતે એમને નીકળવું, કઈ સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરવી એ તો પ્રોપર શીખી જાય છે. તો એ ગર્લ્સ માટે વધારે જરૂરી છે સ્પોર્ટ્સ? ગર્લ્સ માટે બહુ જ જરૂર છે. ગર્લ્સ માટે મેન્ટલ ટફનેસ બહુ જરૂર છે. આજના જમાનામાં આપણે જોવા જઈએ તો એમને પોતાને પહેલા બચાવવાના છે, પછી બીજી વાત છે. તો એ સેલ્ફ ડિફેન્સ શીખે છે, મેન્ટલી ટફ થાય છે. અને પ્લસ એવું છે કે એક્સ્ટ્રા ટાઈમ જે અત્યારના છોકરાઓ બાળકો જે મોબાઈલમાં નીકાળે છે એની જગ્યાએ ગ્રાઉન્ડ ઉપર નીકાળે, તો એ 2-3 કલાક જે બચે છે અને એ એમનું ઇમ્પ્રુવમેન્ટ છે, એ લાઈફ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ છે એમનું. અને ગ્રાઉન્ડથી જે શીખશે, ફર્સ્ટ તો ક્રિકેટ તો યુનિટી ગેમ છે, બરાબર છે, ટીમ ગેમ છે. અહીંયા પહેલા યુનિટી શીખશે એ લોકો સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે કોમ્પિટિશનમાં ઉતરવું, એગ્રેશન શું છે, હેપીનેસ શું છે, દરેક પ્રકારની વસ્તુ એ ગ્રાઉન્ડમાં શીખી શકે, તો એ બહુ જ ફાયદામાં છે. બિલકુલ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, થોડીક ફાયદાની મેં વાત એટલા માટે કરી છે કે અલ્ટિમેટલી આપણો ગોલ એ છે કે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળવું જોઈએ, અને પ્રોત્સાહન આવે ત્યારે પુરસ્કારને પણ આપણે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. તો હું વારંવાર એટલા માટે કહું છું કે પુરુષ ક્રિકેટરને જેટલી ફી મળે છે એટલી જ ફી હવે ક્રિકેટ બોર્ડ આપે છે મહિલાને. તો તમારી જે દીકરી છે એને જો ક્રિકેટમાં શોખ હોય તો એને ક્રિકેટર બનાવો. ક્રિકેટર બને કે ના બને તો ભવિષ્યની વાત છે, પણ એનું ભવિષ્ય ઉજળું તો છે જ. જે રીતે એમને કીધું છે કે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ તો બહુ સારી રહેશે, અને કરિયરમાં, સ્પોર્ટ્સ કોટામાં પણ, સરકારી નોકરીમાં પણ એને મદદ મળશે. કેટલાક પેરેન્ટ્સ પણ અહીંયા છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. મેદાનમાં દીકરીઓ ક્રિકેટ રમે છે, પણ મેદાનની બહાર એમના જે માતા પિતા છે એ પણ એટલા જ ઇન્વોલ્વ છે, કારણ કે એમને પ્રાઉડ ફીલ કરે છે અને કરિયરની રીતે હવે ક્રિકેટને આપણે જોઈએ પણ છીએ. મારી સાથે અહીંયા તમે જુઓ છો કે જે ગ્રાઉન્ડમાં દ્વિજા નામની જે ખેલાડી છે, બોલિંગ નાખે છે, એના ફાધર મધર મારી જોડે છે. મારો જે ટોપિક છે આજનો એ વિષય એ છે કે મહિલા ક્રિકેટને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે, અને તમે
રીજાના ફાધર છો, તમે એના મધર છો, પણ જોગાનુજોગ તમે ડૉક્ટર પણ છો. તો વુમન ક્રિકેટને લઈને જે એક અવેરનેસ અથવા તો જે વાલીઓમાં ક્રેઝ શબ્દ નહીં વાપરું પણ એક જાગૃતતા શબ્દ વાપરે, ક્રેઝ બી હવે ધીરે ધીરે ક્રેઝ પણ વધ્યો છે. એકચ્યુઅલી પહેલાં કેવું હતું કે આજથી 5-1 વર્ષ પહેલાં જોઈએ ને તો ક્રિકેટ મેલ ડોમિનેટ સ્પોર્ટ તરીકે ગણાતું હતું, પણ હવે વુમન બી ઇક્વલી પાર્ટિસિપેટ કરે છે. અને એવું નથી, કદાચ મેલ કરતાં સારી ફિલ્ડિંગ, ઇક્વિવેલન્ટ ફિલ્ડિંગ, ઇક્વિવેલન્ટ બેટિંગ ને એ બી ચાલુ છે. અને રિસેન્ટલી એ લોકોના પે ને બધું બી ઘણું વધારવામાં આવ્યું છે, એટલે મેલના ઇક્વિવેલન્ટ કરવામાં આવ્યું છે. એટલે ગર્લ્સ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે ક્રિકેટ બીજા બધા સ્પોર્ટ્સની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો. પ્લસ હેલ્થની રીતે જોઈએ તો બાળકો મોબાઈલમાંથી બહાર આવે, ગ્રાઉન્ડ પર રહે. આપણા જનરેશનમાં, આપણા જમાનામાં જુઓ તો આપણે ગ્રાઉન્ડ પર જ મેક્સિમમ ટાઈમ વિતાવતા હતા વેકેશનમાં, જ્યારે અત્યારે બાળકો ટીવી અને મોબાઈલની પાછળ છે. તો એક હેલ્થ બેનિફિટ બી ઘણો છે, બાળક ગ્રાઉન્ડ પર આવે, થોડું બધા સાથે હળે મળે અને એક ટીમ ભાવના એનામાં કેળવાય, એ રીતે ઘણો સારો સ્પોર્ટ્સ છે ક્રિકેટ. તમે એક મધર તરીકે વાત કરશો ને, સાથે તમે ન્યુટ્રિશન પણ છો, એટલે તમને ખ્યાલ છે કે શું ખાવું ને શું ન ખાવું ને કેટલું ખાવું ને ક્યારે ખાવું. તો જ્યારે ખાસ તો દીકરી જે સ્ત્રી, હવે કોઈ જેન્ડર બાઇસની વાત નથી કરતા આપણે, પણ એને ફિટ રહેવું કેટલું જરૂરી છે ગર્લ્સને, કોઈ પણ ની દીકરી હોય, અને એમાં પણ મહિલા ક્રિકેટર તરીકે જો એની કરિયર બનતી હોય તો એના વિશે વાત કરો કે એ કેટલું જરૂરી છે આજના સમયમાં, કેટલો કેટલો બધો ફાયદો છે. આપણે ફાયદાની વાત કરી રહ્યા છીએ કે બીજી દીકરીઓ પણ ક્રિકેટ રમવા આવે, એટલા માટે થોડું માહિતી ઊંચું રાખશો. હેલ્થ બેનિફિટની દ્રષ્ટિએ બી બધી સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, ક્રિકેટ પણ બહુ જ સારી સ્પોર્ટ્સ છે. ક્રિકેટ રમવાથી હેલ્થમાં બી બેનિફિટ થાય છે, ગર્લ્સની સ્ટ્રેન્થમાં બી વધારો થાય છે. એટલા માટે ક્રિકેટ, બીજી સ્પોર્ટ્સ બી તમે રમી શકો છો, પણ ક્રિકેટમાં તમારું સ્ટ્રેન્થ ને બધું વધારે ઇમ્પ્રૂવ થઈ શકે છે, અને ગર્લ્સમાં એ બહુ જ જરૂરી છે. એટલા માટે આપણે સ્પોર્ટ્સમાં બી વુમન્સને એપ્રિશિએટ કરવું જોઈએ. પહેલાંનો ટાઈમ એવો હતો, અમારો ટાઈમ, કે એ ટાઈમે ગર્લ્સને સ્પોર્ટ્સમાં કે કોઈમાં કોઈ એપ્રિશિએટ કરતું નહીં, ઘરના કામને એ જ બધું વધારે કરવાનું રહેતું હતું. જ્યારે અત્યારે છોકરીઓને આટલી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે, બધા પેરેન્ટ્સ, કોચ બધા આટલો બધો સપોર્ટ પણ કરે છે, તે દ્રષ્ટિએ આપણે બી બધી આપણી ગર્લ્સ, મતલબ આપણી ડોટર્સ છે, એ બધાને બી આપણે ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, એમને હેલ્પફુલ થવું જોઈએ, અને એમાં આપણે આગળ વધી શકીએ એના માટે એપ્રિશિએટ બી કરવું જોઈએ. થેન્ક યુ. તો મિત્રો, આ વિડીયો બનાવવાનો માત્ર એક હેતુ એ પણ છે કે હું મોટાભાગે સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ કરતો હોઉં છું અને વિશેષ વિથ દિનેશ જે ચેનલ છે ત્યાં વિશેષ વાતો લાવતો હોઉં છું. તો આમાંથી ભવિષ્યમાં કોઈ પણ એક આપણને ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા મળે, જે અત્યારે અહીં કેમેરા સામે નથી, એમાંની પણ કોઈ એક દીકરી હોઈ શકે, તો ભવિષ્યમાં એમનો ઇન્ટરવ્યૂ ત્યારે કરીશ જ્યારે એ ભારતીય ક્રિકેટ ટીમમાં રમશે. તો તમારી દીકરી પણ જો સારું ક્રિકેટ રમતી હોય અને શોખ હોય તો તમે એને કોચિંગ કરાવો, કારણ કે ભવિષ્યમાં મેં કીધું એ પ્રમાણે ક્રિકેટ તો રમવા મળશે જ, પણ આગળ જઈને સારી એવી કિંમતની રીતે જો વાત કરું તો એની કિંમત થશે, જેથી એને કરોડો રૂપિયા પણ મળે ફીના, પ્રતિષ્ઠા પણ મળશે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરશો, શેર કરશો અને આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. Yeah.